हाय फ्रेंड्स, हूँ अंकित। आप सबनों आप यूट्यूब चैनल क्लासमेट में स्वागत करूँ छूँ। आज आप धोरण 7 प्रकरण 11 परिमिति ने क्षेत्रफल में 11.4 अभ्यास करवानो छे। तो जो ये शू कहे 11.4 में तो कि एक बाग 90 मीटर लांबो और 75 मीटर पहोळो छे। तेनी फरते चारे तरफ बहारनी बाजुए आ खास केवू छे, बहारनी बाजुए 5 मीटर पहोळो रस्तो बनावानो छे। तो आ रस्तानुं क्षेत्रफळ शोध, तो पहेला वेला आपणे रस्तानुं क्षेत्रफळ शोधवानुं छे। बाग छे 90 मीटर लांबो अने 75 मीटर पहोळो। तो आ बाग छे, आ लंबाई छे 90 मीटर अने आ पहोळाई छे 75 मीटर। हवे एनी बहारनी बाजुए 5 मीटर पहोळो रस्तो छे, एटले के आ मापाई 5 मीटर छे, आ मापाई 5 मीटर छे। आ जे फरतो छे, आ छे ई पहोळो रस्तो छे। तो आ रस्तानुं आपणे क्षेत्रफळ शोधवानुं छे, एटले के आपणे आ भागनुं क्षेत्रफळ शोधवानुं छे। हवे आ भागनुं क्षेत्रफळ शोधवा माटे आपणे आकૃતિમાં જોતા જ અંદાજ આવી જાય કે ભાઈ પહેલા વહેલા તો આ લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું અને આ ક્ષેત્રફળ એમાંથી બાદ કરી નાખવાનું, એટલે આ ભાગનું ક્ષેત્રફળ મળશે। તો આપણે ડાયરેક્ટ રસ્તાનું ક્ષેત્રફળ શોધીએ તો પહેલા વહેલા તો આ જે છે આ બાગ છે, આ વચ્ચેનો જે છે એ બાગ છે, આ ભાગ છે એ બાગ છે અને ફરતો રસ્તો છે। તો રસ્તા સાથેના બાગનું ક્ષેત્રફળ, એટલે કે આ રસ્તો અને બાગ, એટલે કે રસ્તા સાથેના બાગ માટે, તો પહેલું રસ્તા સાથેના બાગ માટે L1 અને B1 આપણે મેળવીએ। રસ્તા સાથેનો બાગ એટલે કે ભાઈ આ લંબાઈ કેટલી હતી, 90 મીટર, આ લંબાઈ 90 મીટર છે। આપણે અહીંયા સુધીનું માપ જોઈએ છે, તો આ 90 એટલે આ અને આ બે માપ એમાં આપણે ઉમેરવા પડે, એટલે કે આ માપ અને આ માપ એમાં આપણે ઉમેરવું પડે। એટલે આ 90 હતું, આ સાઈડનું માપ છે 5, આ સાઈડનું માપાઈ છે 5, એટલે L1 થશે 90 વત્તા 5 વત્તા 5, એટલે કે 100 મીટર। અને B1 એટલે કે આ 75 છે પહોળાઈ, 75 પહોળાઈ આ બાજુનું 5 અને આ બાજુનું 5, એટલે કે આ ફરતા ચોરસ માટેનું આવશે, મોટા ચોરસ માટે, એટલે 75 વત્તા 5 વત્તા 5, એટલે કે 85 મીટર। આ ફરતા બાગની વાત કરી, હવે ખાલી અંદરના બાગ માટે, આ રસ્તા સાથેનો બાગ હતો, હવે ખાલી બાગ માટે, તો કે બાગ માટે L2 અને B2, તો L2 એટલે 90 મીટર અને B2 એટલે 75 મીટર। તો આ 90 મીટર અને 75 મીટર। તો હવે આપણે મેળવવાનું છે રસ્તાનું ક્ષેત્રફળ, તો રસ્તાનું ક્ષેત્રફળ બરાબર આ રસ્તા સાથેના બાગનું ક્ષેત્રફળ, રસ્તા સાથેના બાગનું ક્ષેત્રફળ માઇનસ બાગનું ક્ષેત્રફળ, એટલે કે L1 ગુણ્યા B1 માઇનસ L2 ગુણ્યા B2, એટલે કે L1 છે 100 અને 85, એટલે 100 ગુણ્યા 85 માઇનસ L2 અને B2 90 અને 75, 90 ગુણ્યા 75, એટલે અહીંયા આવશે 8500 માઇનસ 75 ગુણ્યા 9 કરીએ, એટલે 9 5 45, 5 4 9 7 63 67, એટલે 6750। 8500માંથી 6750 બાદ કરીએ, એટલે આપણો જવાબ આવશે 1750 ચોરસ મીટર। તો રસ્તાનું ક્ષેત્રફળ આવશે 1750 ચોરસ મીટર। હજી આપણે રકમમાં એવું કીધું, બાગનું ક્ષેત્રફળ કેટલા હેક્ટર છે, બાગનું ક્ષેત્રફળ અને પાછો જવાબ મેળવવાનો છે હેક્ટરમાં। તો પહેલા વહેલા તો આપણે બાગનું ક્ષેત્રફળ મેળવીએ, તો આ રહ્યું આપણી પાસે બાગનું ક્ષેત્રફળ મેળવેલું જ છે। બાગનું ક્ષેત્રફળ આપણે અહીંયા બાગનું ક્ષેત્રફળ મેળવેલું જ છે, જવાબ આવ્યો છે 6750 ચોરસ મીટર। હવે આપણને ચોરસ મીટરને હેક્ટરમાં ફેરવવું હોય તો 10000 વડે ભાંગવું પડે। આવું કંઈક છે કે ભાઈ 10000 ચોરસ મીટર બરાબર 1 હેક્ટર થાય,
તો આટલા ચોરસ મીટરે કેટલા હેક્ટર? તો આને આપણે હેક્ટરમાં ફેરવવું હોય તો 10,000 આરે એનો ભાગાકાર કરવો પડે, એટલે 10,000. હવે અહીંયા એકમ આવી જશે હેક્ટર, 1 0 ગયા, છેદમાં 3 0 છે તો 3 આપણા પછી પોઈન્ટ મૂકવાનો, 1 2 અને 3, એટલે આપણો જવાબ આવશે 0.675 હેક્ટર. તો બાગનું ક્ષેત્રફળ આવ્યું 0.675 હેક્ટર. હવે આપણે જોઈએ બીજો દાખલો. 125 મીટર લંબાઈ અને 65 મીટર પહોળાઈ ધરાવતા એક લંબચોરસ બાગની ફરતે, બાગની ફરતે એટલે કે બાગની બહારની સાઈડ, ચારે તરફ બહારની બાજુએ, બહારની બાજુએ 3 મીટર પહોળો રસ્તો છે, તો આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. પહેલો દાખલો ગણ્યો, સેમ દાખલો, એમાં કોઈ પ્રકારનો ફેરફાર છે નહીં. તો પહેલાં પહેલાં જોઈએ, 125 મીટર લંબાઈ અને 65 મીટર પહોળાઈ ધરાવતો બાગ છે, આ 125, આ માપ છે 65, આ માપ છે 125 મીટર અને આ માપ આવ્યું 65 મીટર. આ લંબચોરસ બાગ છે એટલે આ ભાગ છે એ બાગ છે. હવે બાગની ચારે તરફ બહારની બાજુએ 3 મીટર પહોળો, એટલે આની બહારની સાઈડ 3 મીટર પહોળો રસ્તો છે, કે આ જે માપ આવ્યું આ માપ 3 મીટર અને આ બાજુનું માપ એ છે 3 મીટર, એટલે કે આ વચ્ચેનો બાગ છે એની ફરતે આ 3 મીટર રસ્તો છે. તો આપણે આ રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે. આગળનો દાખલો જે રીતે કર્યો એ જ રીતે કરવાનો થશે દાખલો. તો પહેલાં વહેલાં તો રસ્તા સાથેના બાગનું ક્ષેત્રફળ અને બાગનું ક્ષેત્રફળ, રસ્તા સાથેના બાગના ક્ષેત્રફળમાંથી અંદરનો લંબચોરસ બાદ કરી નાખીએ એટલે આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળી જશે. તો રસ્તા સાથેના બાગ માટે, રસ્તા સાથેના બાગ માટે, એના માટે આપણે L1 ને B1 લઈએ. તો આ માપ આપણું હતું 125, અહીં સુધીનું માપ છે 125, અહીંયા સુધીનું માપ 125 છે. હવે આ ભાગ ઉમેરીએ 3 અને આ બાજુનો ભાગ ઉમેરીએ એટલે અહીંયા સુધીનું માપ થાય, અહીંયા સુધીનું માપ આપણે લેવાનું આવે. એટલે 125 વત્તા 3 વત્તા 3 એટલે કે 131 મીટર પહોળાઈ. તો કે ભાઈ આ માપ 65 છે, આ માપ છે 3, એટલે 65માં આ બાજુ 3 ઉમેરો અને આ બાજુનું 3 ઉમેરો એટલે અહીંથી અહીંયા સુધીનું માપ મળે. તો 65 વત્તા 3 વત્તા 3 એટલે કે 71 મીટર. અને હવે બાગ માટે, બાગ માટે L2 અને B2 લઈએ. તો L2 એટલે કે લંબાઈ, લંબાઈ આપણને આપી છે 125 મીટર અને પહોળાઈ છે 65 મીટર. તો પહોળાઈ આવી 65 મીટર. હવે આપણે મેળવવાનું છે ખાલી રસ્તાનું ક્ષેત્રફળ. તો રસ્તાનું ક્ષેત્રફળ બરાબર રસ્તા સાથેના બાગ માટે, એટલે કે આ ફરતો ચોરસ લઈએ, રસ્તા સાથેના બાગનું ક્ષેત્રફળ માઇનસ આ વચ્ચેના ભાગ, નાનો ચોરસ, નાનો લંબચોરસ, એટલે કે બાગનું ક્ષેત્રફળ રસ્તા સાથેના બાગ માટે આપણે રસ્તા માટેનું લીધેલું હતું L1 × B1 માઇનસ L2 × B2. L1 × B1 લઈએ એટલે કે 131 × 71 માઇનસ L2 × B2 લઈએ એટલે કે 125 × 65. તો આપણે 131 × 71 કરીએ તો એનો જવાબ આવશે 9301, અને 125 × 65 કરીએ તો એનો જવાબ આવશે 8125. હવે 9301 અને 8125ની આપણે બાદબાકી કરીએ તો જવાબ આવશે 1176 ચોરસ મીટર. તો રસ્તાનું ક્ષેત્રફળ આવશે 1176 ચોરસ મીટર, એટલે કે આ ભાગ રસ્તો તો એનું ક્ષેત્રફળ આવ્યું 1176 ચોરસ મીટર. હવે આપણે જોઈએ દાખલો 3. 8 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર પહોળા પૂઠા પર એક ચિત્ર દોરેલું છે, એક પૂઠું છે, પૂઠા ઉપર ચિત્ર દોરેલું છે. દાખલા તરીકે આ 8 સેન્ટીમીટર અને આ 5 સેન્ટીમીટરનું આ પહોળું પૂઠું છે. હવે આ પૂઠા ઉપર ચિત્ર દોરેલું છે, પૂઠા પર ચિત્રની ફરતે
ચારે તરફ 1.5 સેન્ટીમીટર હાસ્યો છોડેલો છે. ચિત્રની ફરતે, પૂઠાની ફરતે નથી, ખાસ ધ્યાન રાખજો, ચિત્રની ફરતે એટલે કે અહીંયા ચિત્ર છે તો ચિત્રની ફરતે હાસ્યો મૂકેલો છે, એટલે કે પૂઠામાં અંદરની સાઈડ ફરતી થોડીક જગ્યા મૂકી દીધી છે, એટલે કે આવું કંઈક બને. આ જે વચ્ચારે જગ્યા મૂકી આ 1.5 મીટર, 1.5 સેન્ટીમીટર અને આ માપાય છે 1.5 સેન્ટીમીટર અને આ પૂઠું છે 8 સેન્ટીમીટર લંબાઈ, એટલે કે આ બાજુનું માપ છે 8 સેન્ટીમીટર અને આ બાજુનું માપ છે 5 સેન્ટીમીટર. આ વચ્ચેનું જે છે એ ચિત્ર છે. તો આ આખે આખું ફરતું છે એ પૂઠું છે, આ પૂઠું અને અંદરનું છે ચિત્ર. તો આ સિવાયનું આપણે હાસ્યો છોડેલો છે, આ હાસ્યાનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે હાસ્યાનું ક્ષેત્રફળ એટલે આ ભાગ આપણે શોધવાનો રહીએ, કે જે આપણે પહેલો દાખલો અને બીજો દાખલો બેયમાં ગયા એ જ પ્રમાણે છે. પણ ખાસ ધ્યાન રાખવું કે શક્ય હોય ત્યાં સુધી બધા દાખલાની અંદર આકૃતિ દોરવી, જેથી કરીને ભૂલ પડે નહીં. અને આકૃતિમાં કઈ રીતના દોરવી એ જ ખાસ મહત્વનું છે. જો અહીંયા હતું પેલી સાઈડ બહારની બાજુએ, આ બીજો દાખલો હતો એમાંય ફરતે એટલે કે બહારની બાજુએ, અને આમાં આમાં બહારની બાજુએ છે, પણ ચિત્રની બહારની બાજુએ પૂઠાની અંદરની સાઈડ. એટલે કે પહેલાં આપણે પૂઠાનું ક્ષેત્રફળ મેળવીએ, એમાંથી ચિત્રનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ, એટલે આપણને હાસ્યનું ક્ષેત્રફળ મળશે. તો પહેલાં વહેલાં તો પૂઠા માટે, એના માટે આપણે લઈએ L1 B1. પૂઠું કેવડું છે તો કે 8 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર, 8 સેમી અને 5 સેમી. અને ચિત્ર માટે, ચિત્ર માટે L2 અને B2. L2 કેટલું છે તો કે ભાઈ 8 સેન્ટીમીટર આખે આખું ચિત્ર હતું, એમાંથી મારે આટલો જ ભાગ લેવાનો છે, આટલા જ ભાગનું માપ મારે જોઈએ છે. તો આખે આખામાંથી આટલો ભાગ બાદ કરો અને આટલો ભાગ બાદ કરો, એટલે કે -1.5 -1.5, એટલે 1.5 ને 1.5 3, 8માંથી 3 જાય એટલે 5 સેન્ટીમીટર. અને B2 છે 5 સેન્ટીમીટર, એમાંથી આ ભાગ હતો ને એમાંથી મારે આટલો જ ભાગ લેવાનો છે. આ જ ભાગ જોઈએ છે તો આ ભાગ વધારાનો, આ ભાગ વધારાનો, તો એ બે ભાગ કાઢ નાખીએ. આ 1.5, આ 1.5, એટલે 1.5 - 1.5 એટલે કે 3 ને 5માંથી 3 જાય તો 2 સેન્ટીમીટર. તો હવે આપણે શોધવાનું છે હાસ્યાનું ક્ષેત્રફળ. તો હાસ્યાનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ બરાબર પૂઠાનું ક્ષેત્રફળ માઇનસ ચિત્રનું ક્ષેત્રફળ. પૂઠાના ક્ષેત્રફળ માટે આપણે લીધેલું છે L1 B1, એટલે L1 × B1, અને ચિત્ર માટે આપણે લીધેલું છે L2 × B2. L1 છે 5, 8 અને 5, એટલે 8 × 5, અને આના માટે છે 5 અને 2, એટલે કે 8 × 5 = 40, -5 × 2 = 10, એટલે 30 ચોરસ સેન્ટીમીટર, અથવા તો 30 સેન્ટીમીટરનો વર્ગ. તો હાસ્યાનું ક્ષેત્રફળ આવશે 30 સેન્ટીમીટર સ્ક્વેર. અત્યારે આપણે 11.4ના 1, 2 અને 3 દાખલા જોયા. આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો. આપ હજુ વધુ શીખવા માગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો.